આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર વાપીથી મળી રહ્યા છે. દેશના કરમાળખાને સુદૃઢ કરવા તથા નાગરિકો દ્વારા કરવામાં આવતી માલસેવાની ખરીદી માટે તેઓના બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારું મેરા બિલ મેરા અધિકાર નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1 સપ્ટેમ્બર 2023થી લઈ 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતેથી આ યોજનાનો પ્રારંભ રાજ્યના નાણાં અને ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ખાતેથી કરવામાં આવી હતી. હમણાં જે વાત થઈ એ મુજબ ગ્રાહકે જ્યારે પણ ખરીદી કરે ત્યારે એણે જે બિલ લીધું હોય એ બિલને એણે મેરા બિલ મેરા અધિકાર એપમાં અપલોડ કરવાનું છે. ત્યારે એણે ખાતરી કરવાની છે કે બિલની કિંમત 200 રૂપિયા ઉપરની હોય, અંદર તારીખ હોય અને જીએસટી નંબર સાથેનું હોય. તો એ જો બિલ અપલોડ કરશે તો એના માસિક અને ત્રિમાસિક ડ્રો થવાના છે અને એમાં 10,000થી માંડીને 1 કરોડ સુધીના ઇનામો ગ્રાહકોને મળશે. તો ગ્રાહકો અને નાગરિકો પોતાનું યોગદાન આપી શકશે અને ભારતની કરવ્યવસ્થાને ઉત્તમ બનાવવા માટે પોતાનો ફાળો પણ નોંધાવી શકશે. ગ્રાહકોની જાગૃતિ માટે આપણે રેડિયો, પ્રિન્ટ મીડિયા, પછી સોશિયલ મીડિયા દરેકનો આપણે ઉપયોગ કરીશું અને એ ઉપરાંત અમે આઉટરીચ પ્રોગ્રામ પણ દરેક જગ્યાએ કરવા માટે આયોજન કર્યું છે. એટલે દરેકે દરેક નાગરિકને આ યોજનાનો લાભ મળે એવા અમારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના પ્રયાસો છે. આ ડ્રો જીએસટીએન સિસ્ટમ દ્વારા જ કરવામાં આવશે. આમાં કોઈ વ્યક્તિ કે એનું કોઈ યોગદાન નહીં હોય. એ કોમ્પ્યુટર દ્વારા ડ્રો થશે ને એના દ્વારા નક્કી થશે કોને ઇનામ મળી રહ્યું છે. ગુજરાતમાં નહીં, 5 રાજ્યોનો સંયુક્ત થશે. 1 વર્ષ સુધી ચાલુ રહેવાની છે આ સ્કીમ. કેડી શુક્લ છે, હું સંયુક્ત કમિશનર સુરત. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2017માં વન નેશન વન ટેક્સના સંકલ્પને સાકાર કરવા માટે જીએસટી યોજના રજૂ કરવામાં આવી અને આ યોજનાના લીધે સમગ્ર દેશમાં એક કર માળખામાં જબરજસ્ત સુધારો આવ્યો અને દરેક જગાએ જે ટેક્સ કલેક્ટ કરવાનો હતો એને એક જ સ્થળેથી એક જ જગ્યાએથી કલેક્ટ કરીને એના બધા રિટર્નો પણ સમયસર ભરાય, દરેક રાજ્યમાં આનો સંપૂર્ણ અમલ થાય અને દરેક રાજ્ય કોઈ પણ શાસિત હોય, કોઈ પણ પાર્ટી શાસિત હોય, પરંતુ સર્વાનુમતિ અને નિર્ણય લઈને જીએસટીના દરેક નિયમો બનાવવામાં આવે છે અને આ નિયમોને અનુલક્ષીને આપણા દેશની આવક વધી છે, દેશનો વિકાસ થયો છે અને એટલા માટે જ કોરોના કાળના ભયંકર ખપ્પર પછી પણ આપણો દેશ વિશ્વમાં 10મા સ્થાને જે હતો અર્થતંત્રમાં એનું આપણે 5મું સ્થાન ધારણ કર્યું છે અને ઇંગ્લેન્ડ 6મા સ્થાને ગયું છે. ત્યારે ફરીથી આપણે આ કર પદ્ધતિને વધુ સુદૃઢ બનાવીએ. જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય કે બિલ લીધા વગર કોઈ માલ ખરીદે તો એ માટે એક પ્રોત્સાહન યોજના, આકર્ષક ઇનામી યોજના સંયુક્ત રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે અને આ યોજના અનુસાર એક એપ બનાવવામાં આવી છે અને આ એપમાં તમે ખરીદેલું કોઈ પણ બિલ જે 200 રૂપિયાની ઉપર હોવું જોઈએ એના ઉપર તારીખ મારેલી હોવી જોઈએ, એના ઉપર જીએસટી નંબર લખેલો હોવો જોઈએ, આવા 25 બિલો તમે અપલોડ કરશો તો તમે આ જે ઇનામી યોજના છે એમાં સામેલ થઈ શકશો. અને ઇનામી યોજના એટલી સરસ છે કે કોઈ પણ 2 ગ્રાહકને 3 મહિનામાં એક ડ્રો થશે, એમાં 1 કરોડનું ઇનામ લાગશે અને દર મહિને ડ્રો થશે એમાં 10 ગ્રાહકને 10 લાખનું ઇનામ મળશે અને 800 ગ્રાહકોને 10,000નું ઇનામ આપવામાં આવશે. આના લીધે દરેક જગ્યાએથી જે બિલિંગમાં ટેક્સ લગાવે છે એ ટેક્સ લગાવવામાં આવે છે એનો ફાયદો સરકારમાં રિકવરીમાં ચોક્કસ રીતે થશે. આજે જ અત્યારે આપણે જોયું છે કે 6,500 જેટલા બિલો અપલોડ થઈ ગયા છે અને સાંજ સુધીમાં તો 1,000 બિલો અપલોડ થશે. એના લીધે એક સિસ્ટમ સુદૃઢ થશે, સમૃદ્ધ થશે અને લોકોની અવેરનેસ એટલી આવશે કે આપણે જીએસટીની સાથે સાથે ઇન્કમટેક્સ અને બધા ડિપાર્ટમેન્ટોને આનો ફાયદો થશે.